अंकलेश्वर में यूनियन बैंक ऑफ इंडिया में गई काले भर बपोरे तमांचा की अणीए लाखों रूपया की लूट चलावी ने त्रण पोलिस अधिकारी पर फायरिंग करीने भागी छूटेला लूटारुओं ने पोलिस गणतरी कलाकों में ज झड़पी लईने तमांचाओ लूटनी 37 लाख उपरांत की रकम सहित 6 लूटारुओं ने झड़पी लीधा था। जो कि स्थानिक युवान ए बिहार थी लूट करवा बोलाव्या होवानो प्राथमिक पूछपरछ में बहार आवी छे। आंगेनी विगतो आजे पत्रकार परिषद में जिला पुलिस वडा द्वारा आपवामां आवी हती। अंकलेश्वर में आवेली पीरामण नाका पासेनी यूनियन बैंक ऑफ इंडिया में गई काले समी सांजना समय बैंक बंद थवाना थोड़ा समय पहला बिहार ना 5 जेटला लूटारुए तमंचाना अणीए लूट चलावी हती। बनावनी घटना एवी छे कि अंकलेश्वर ना पीरामण गामना नाका पासे आवेल यूनियन बैंक में गत 3:30 वाग्याना अरसा में हाथ में तमंचाना बंदूक लईने केटलाक लोको बैंक में घुसी आव्या हता। तेमणे सिक्युरिटी गार्ड ने मार मारी तेनी बंदूक લઈ લીધી હતી। ત્યારબાદ અંદર બેંકમાં જઈને તેમણે ધાડપાડુઓ જેમ જ તમામ કર્મચારી અને ગ્રાહકોને બેંક ખાતેદારોને બંદૂકની અણીએ બંધક બનાવ્યા હતા અને 37.74 લાખ રૂપિયા એટલે કે 37,74,000 રૂપિયા થેલામાં ભર્યા હતા। આ દરમિયાન બેંકમાં હોવા થતા ત્યાં હાજર પોલીસ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહે આ લૂંટારુઓને પડકાર્યા હતા। જો કે લૂંટારુઓ બંદૂકની અણીએ ભાગી છૂટ્યા હતા। ભાગતા ભાગતા એક લૂંટારુઓ બેગ ફેંકી દીધી હતી, જેને લઈને અન્ય લૂંટારુઓ બાઇક ઉપર તમંચા સાથે ફરાર થઈ ગયા હતા। આ ઘટનાનો મેસેજ તાત્કાલિક વાયરલ થતા જ આ લૂંટ અંગે LCB પોલીસ અધિકારી KD મંડોડા, PSI NJ પાંચાણી, PSI JB જાદવ, PSI JN ભરવાડ, PSI MH વાઢેર, LCB અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર સોકરિયા સહિત LCB અને SOG ની ટીમ જે ગત રાત્રિના સમયે ફાયરિંગની ઘટનામાં તપાસમાં હતી તે દરમિયાન તેઓને જાણ થતા તેઓએ તાત્કાલિક એક્શનમાં આવ્યા હતા। આ દરમિયાન લૂંટારુઓ ભાગી રહ્યા હતા તે સમયે ઇન્સ્પેક્ટર KD મંડોડા, પોલીસ ઇન્સ્પેક્ટર NG પાંચાણી, પોલીસ ઇન્સ્પેક્ટર JB જાદવ સહિત પોલીસ અધિકારીઓ બોચમાં હતા। ત્યાં જ લૂંટ કરીને ભાગતા લૂંટારુઓએ NGC બ્રિજ નજીક જ પોલીસે જોતા તેઓને રોકવાનો ઇશારો કરતા ત્યાં જ આ લૂંટારુઓએ પોતાના પાસેના તમંચાથી પોલીસ સબ ઇન્સ્પેક્ટર પાંચાણી અને પોલીસ અધિકારી KD મંડોડા ઉપર ફાયરિંગ કર્યું હતું અને ત્યારબાદ NG પંચાણીએ પણ પોતાની રિવોલ્વરમાંથી એક ફાયરિંગ કર્યું હતું। જો કે ઓવરબ્રિજ ઉતરીને જીતાલી જકાતનાકા તરફ ભાગી રહ્યા હતા તે દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર જાદવનાએ પણ બંને લૂંટારોનો પીછો કરતા બાઇક ઉપર બેસેલા લૂંટારોએ કબજામાંથી તમંચા માંથી પોલીસ ઇન્સ્પેક્ટર જાદવ ઉપર પણ એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું। આમ 3-3 પોલીસ અધિકારીઓ ઉપર ફાયરિંગ કરનાર આ માથાભારે લૂંટારુઓને પોલીસ ઇન્સ્પેક્ટર સોકરિયાએ એક ખાનગી વાહન રોકીને લૂંટારોનો પીછો કર્યો હતો અને રાજપીપલા ચોકડી નજીક કબજામાંથી સ્પ્લેન્ડર બાઇક ખાડામાં પડતા જ મેકવર્લ તૂટી જતા લૂંટારુઓ બાઇક મૂકીને ફરાર થઈ ગયા હતા। જો કે લૂંટારુ રિક્ષામાં બેસી તે સમયે પોલીસ અધિકારીઓએ તેનો પીછો કર્યો અને પીળા રંગનો શર્ટ પહેરેલ લૂંટારુઓને કબજામાંનો તમંચા વડે રિક્ષામાંથી ફરી પોલીસ ઇન્સ્પેક્ટર KD મંડોડા ઉપર ફાયરિંગ કર્યું હતું। KD મંડોરાએ પણ પોતાની સર્વિસ રિવોલ્વરમાંથી પોતાનો જીવ બચાવવા ફાયરિંગ કરતા લૂંટારુ ઇજાગ્રસ્ત થયો હતો, જો કે અન્ય લૂંટારુ ભાગી ગયા હતા। આ ઘટનાની જાણ થતા જ સમગ્ર ભરૂચ જિલ્લાની પોલીસ સક્રિય બની હતી। તમામ પોલીસ સ્ટેશનોને મેસેજ થતા જ વાહન ચેકિંગ સહિત નાકાબંધી કરવામાં આવી હતી। આ દરમિયાન જિલ્લા પોલીસ વડા લીના પાટીલ, DYSP ચિરાગ દેસાઈ, ASP વિકાસ સુડા સહિતના ઘટના સ્થળે દોડી ગયા હતા। કેટલા પડોળ ઝડપાયા હતા તે પૈકીના રોહિત કુમાર, રાજકુમાર સિંઘ નાવો ને આખરી પૂછપરછ શરૂ થઈ અને પછી શરૂ થયું રાત્રિના સર્ચ વોરન્ટ અને રાત્રિના સમયે સંડાસમાં છુપાયેલા મીરાનગર નજીકના સંડાસમાં છુપાયેલા અન્ય આરોપી પણ ઝડપાયા હતા। પોલીસે કુલ્લે 5 આરોપી ઝડપી લીધા હતા કે જેમાંથી રાહુલ કુમાર, રાજકુમાર સિંઘ રહેવાસી કાંજિયા, નાથનગર, મધુનપુરા, ભાગલપુર, બિહાર, રોહિત કુમાર, રાજકુમાર સિંઘ, ભાગલપુર, બિહાર, રીતેશ કુમાર, નવલ કુમાર મંડલ, રહેવાસી બિહાર, મુકેશ નવલ મંડલ, રહેવાસી બિહાર, મનીષ કુમાર, નરેશ મંડલ, રહેવાસી બિહાર, દીપક સુબોધ કુમાર સિંઘ, રહેવાસી લક્ષ્મણનગર, અંકલેશ્વર, મોડર, રહેવાસી ભાગલપુર, બિહાર। અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે છ આરોપીઓમાંથી એક આરોપી લોકલ રહે છે અને તેના થકી જ કદાચ બહારથી આ બિહારી યુવાઓને બોલાવીને તમંચાની અણીએ યુનિયન બેંકમાં લૂંટ કરવાનો અંજામ આપ્યો હતો। જો કે જિલ્લા પોલીસ વડાની ટીમ અને જિલ્લા પોલીસ વડાના પોલીસ અધિકારીઓએ ગણતરીના કલાકોમાં જ આ લૂંટારોને ઝડપી લીધા હતા। પોલીસે બેંકના ધાડના રૂપિયા 37,79,130 રૂપિયા, 4 તમંચા જેની કિંમત 20,000 રૂપિયા
8 mm બોમ્બ ફાયરિંગના 200 રૂપિયા, 2 બાઇક અને મોબાઈલ કબજે કર્યા હતા. પોલીસે પકડાયેલા આરોપી પૈકી રોહિત કુમાર રાજકુમાર સિંહનો અગાઉ મધુસૂદનપુરા પોલીસ સ્ટેશન બિહારમાં આર્મ્સ એક્ટના ગુનામાં ઝડપાયો હોવાનું બહાર આવ્યું હતું. આમ બિહાર પોલીસની મદદ લઈને તેમનો ગુનાહિત ઇતિહાસ પણ જાણવામાં આવી રહ્યો છે. આજે આ પકડાયેલા 5 આરોપીઓ મળી કુલ 6 આરોપીઓને પોલીસે ઝડપી લીધા હતા. આ અંગેની વિગતો જિલ્લા પોલીસ વડા રીના પાટીલ દ્વારા આપવામાં આવી હતી. જ્યારે રાજ્યના ગૃહમંત્રીએ પણ ભરૂચ પોલીસની કામગીરીને બિરદાવી છે, ત્યારે આજે પ્રેસ કોન્ફરન્સમાં સમગ્ર વિગત જિલ્લા પોલીસ વડા લીના પાટીલ દ્વારા આપવામાં આવી હતી. ગઈકાલે સાંજે 4 વાગ્યાની આસપાસ યુનિયન બેંક અંકલેશ્વર સિટી ખાતે બુકાનીઓ દ્વારા લૂંટ થયેલ છે, જે અંતર્ગત 5 જેટલા બુકાનીધારીઓએ બંદૂકની અણીએ બેંકના કર્મચારીઓને બાનમાં લઈને લૂંટ કરેલ છે, જેમાં 44 લાખ જેટલી અમાઉન્ટની લૂંટ કરીને તેઓ ભાગતા હતા. તે દરમિયાન અમારા અંકલેશ્વર સિટીના કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ ઝાલા એમણે આ વિગતે ત્યાં સામે જ હતા અને એમને પણ ધક્કો મારીને અને 2 રાઉન્ડ ફાયરિંગ કરીને તેઓ 2 બાઇક ઉપર ભાગી છૂટ્યા હતા, જેમાં 1 બાઇક ઉપર 3 જણા અને 1 બાઇક ઉપર 2 જણા સવાર હતા. આ બાબતની બાતમી ત્યાં લોકલ પોલીસ સ્ટેશન અને LCBને મળતા તેમણે એ લોકોને સ્ટ્રેટેજિક લોકેશન પર રોકવાનો પ્રયત્ન કરેલ, જેમાં PI શ્રી મંડોરા, LCB, PSI જાદવ અને PSI પાંચાણી પણ તેમની સાથે ટીમમાં હતા. આ લોકોએ રોકવાનો પ્રયત્ન કરતા આ બુકાનીધારીઓએ 2 જે એમાંના 1 બાઇક ઉપર હતા એ લોકોએ ફાયરિંગ કરેલું અને 10 રાઉન્ડ જેટલા અલગ અલગ સમયે ફાયરિંગ કરીને એમને રોકવાનો પ્રયત્ન કરેલો. અને આ દરમિયાન, આ ઓપરેશન દરમિયાન એક જે આરોપી છે એને ગોળી વાગતા અમને એ ઝડપાઈ ગયેલો અને એક બીજો આરોપી છે એ ભાગવામાં સફળ થયેલો. આ ઓપરેશન દરમિયાન અમને આરોપી જોડેથી જે વિગતો મળી અને એમાં SP ભાગલપુર અને ત્યાંના SI શ્રી મહેશની હેલ્પથી અમને અન્ય વિગતો દ્વારા આખી આ જે ગુનો બનેલો છે એને ડિટેક્ટ કરવામાં સફળતા મળેલી છે. એમાં ભરૂચની આખી ટીમ, જેમાં ASP ભરૂચ, DYSP, SDPO શ્રી અંકલેશ્વર, LCB, SOG, પેરોલ અને અમારા ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશન, પાલેજ પોલીસ સ્ટેશન અને અન્ય તમામ પોલીસ સ્ટેશનો દ્વારા નાકાબંધી કરીને અને જગ્યાને કોર્ડન કરીને આ આખું ઓપરેશન સફળતાથી પૂરું કરવામાં આવેલ છે. દરમિયાનમાં અમને કેશ જગ્યા પરથી જ રિકવર થયેલ છે, એ લોકો જ્યાં રોકાયેલા હતા ત્યાંથી. 3 વેપન અમે જે ઓપરેશન થયેલું હતું એમાંથી રિકવર કર્યા છે અને 1 વેપન બાદમાં રિકવર કરેલું છે, એટલે ટોટલ 4 વેપન રિકવર કરવામાં આવેલ છે. આ સમગ્ર ઓપરેશન દરમિયાન પોલીસે ખૂબ જ ચપળતાથી અને સાથે સાથે કોઓર્ડિનેશનથી કામ કર્યું. આખી ભરૂચની પોલીસ આની અંદર લાગેલી હતી અને સ્ટેપ બાય સ્ટેપ પૂર્ણ વિસ્તારને કોર્ડન કરીને આરોપીઓને મેળવવામાં સફળતા થયેલી છે.